હાર્દિક સ્વાગત કરું છું. અમારી સાથે આજે ઉપસ્થિત છે સુરતના નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી મનોજભાઈ માખણીયા. મનોજભાઈ, આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. આજનો આપણો વિષય છે, પહેલાં તો મનોજભાઈનું ઇન્ટ્રોડક્શન હું આપીશ કે તેઓ જીએસટી વેસ્ટર્ન ઇન્ડિયા રિજિયનલ કાઉન્સિલ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ન્યૂ દિલ્હી જીએસટી કમિટી મેમ્બર છે. અને આજે આપણે જે વિષય ઉપર વાત કરવાના છે, જે સુરતમાં બહુ જ ચર્ચાતો વિષય છે, જીએસટી. જીએસટીની સમજ અને અસરો ઉપર આજે આપણે વાત કરીશું. મનોજભાઈ, સૌથી પહેલાં તો મારો પ્રશ્ન એ રહેશે કે જીએસટી શું છે? તો જીએસટી શું છે એ પહેલાં હું જીએસટી શા માટે છે અને ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ શા માટે જીએસટી લાવે છે તેનું બેકગ્રાઉન્ડ આપીશ. કે જીએસટી દુનિયાના 160થી વધારે કન્ટ્રીમાં ચાલે છે અને સૌથી પ્રથમ વખત ફ્રાન્સમાં રજૂઆત થઈ હતી અને ત્યાર પછી બીજા દેશોમાં એનું ઇમ્પ્લિમેન્ટ થયું હતું. અને અત્યારે તમે બ્રાઝિલ અને કેનેડા આ બે કન્ટ્રી એવા છે એમાં ડ્યુઅલ જીએસટી મોડેલ છે. અને ડ્યુઅલ જીએસટી ભારતમાં કેમ ડ્યુઅલ જીએસટી છે અને બીજા દેશોમાં કેમ સિંગલ જીએસટી છે તેનું કારણ એક બહુ મહત્ત્વનું છે કે આપણે બંધારણને આપણે જો અભ્યાસ કરીએ તો બંધારણમાં ફેડરલ સિસ્ટમ એક્સેપ્ટ કરવામાં આવે છે, સ્વીકારવામાં આવે છે. ફેડરલ સિસ્ટમમાં એવું હોય છે કે રાજ્યોને પણ થોડીક સ્વતંત્રતા, ફાઇનાન્શિયલ સ્વતંત્રતા આપવામાં આવે છે, નાણાકીય સ્વતંત્રતા, અને સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ રાજ્યોને નાણાકીય મદદ કરે છે. એટલે ફેડરલ સિસ્ટમમાં એવું છે કે ધારો કે તમે ઘરમાં આપણા છોકરા હોય તો તેને પોકેટ મની આપીએ અને એ પોકેટ મની વાપરવા સુધી એને બધી પૂરતી છૂટ મળે એનો આપણે હિસાબ પૂછતા નથી. તેવું રાજ્યોને પણ પોતાનો નિર્વાહ ચલાવવા માટે, પોતપોતાના કામગીરી, વિકાસની કામગીરી કરવા માટે સરકારે કેટલાક છૂટ આપી છે, કેટલાક વેરાઓ લેવાની છૂટ આપી છે. અને તે જ રીતે અને જ્યારે પણ લિમિટની બહાર ખર્ચા જાય કે કોઈ વખત કોઈ રાજ્યોને પ્રોબ્લેમ આવે તો તે વખતે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી મદદ લઈને આગળ કામ ચલાવી શકે છે. એટલે આપણે જે બંધારણમાં છે યુનિયન લિસ્ટ વન, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ કેટલીક સેવાઓ અને વસ્તુઓ પર કર લેવાનો અધિકાર મેળવેલો છે તે યુનિયન લિસ્ટ વન કહેવાય. સ્ટેટ લિસ્ટ કહેવાય, એ લિસ્ટ ટુ કહેવાય. એટલે સ્ટેટ લિસ્ટમાં એવું છે કે જ્યારે સ્ટેટ ગવર્મેન્ટને કેટલાક પાવર્સ આપવામાં, જેમ કે પોલીસ ખાતું, આરોગ્ય ખાતું, જેલો, પછી બીજે ખેતીવાડી, એગ્રીકલ્ચર, એ સ્ટેટ ગવર્મેન્ટના પ્રિરોગેટિવમાં છે. એટલે જમીન પરના મોટાભાગના વેરા પણ સ્ટેટ ગવર્મેન્ટ લેશે. તેવી જ રીતે કોન્કરન્ટ લિસ્ટ છે, ત્રીજું એક લિસ્ટ કે જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બેઉને વેરા લેવાની છૂટ આપી છે. તો એને તો આ જે ત્રણ લિસ્ટ છે તેને આધારે કમ્પલસરી કે ફરજિયાતપણે આપણે ભારત સરકારે ડ્યુઅલ જીએસટી મોડેલ માટે જ જવું પડે. પણ આપણે જો તમે ઓસ્ટ્રેલિયામાં જાઓ તો ઓસ્ટ્રેલિયામાં શું સિંગલ જીએસટી છે અને ઓસ્ટ્રેલિયાની સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, કેન્દ્ર સરકાર જે કહેવાય, તે બધા રાજ્યોને પોતાનો હિસ્સો આપી દેશે. આપણા ભારતમાં ફેડરલ સિસ્ટમને લીધે આ પોસિબલ નથી. બરાબર જી. તો જીએસટી મીન્સ કે આપણે અત્યારે જે ભારતમાં લાગુ પડ્યું છે તો એના વિશે આપ થોડું શું કહેશો? તો ભારતમાં જે જીએસટી લાગુ પડ્યું છે એ જીએસટીમાં બે પ્રકાર છે. ગુજરાત ગુડ્સ જીએસટી, સોરી, એસજીએસટી એન્ડ સીજીએસટી. સીજીએસટી મીન્સ સેન્ટ્રલ જીએસટી અને એસજીએસટી મીન્સ સ્ટેટ જીએસટી. એટલે સીજીએસટીમાં જે કંઈ આવક થશે તે સેન્ટ્રલ ગવર્મેન્ટ લઈ જશે અને એસજીએસટીમાં જે કંઈ આવક થશે તે સ્ટેટ ગવર્મેન્ટ લઈ જશે. પણ જ્યારે બે રાજ્યો વચ્ચે માલનો વ્યવહાર થાય કે વસ્તુ સેવાનો વ્યવહાર થાય, ગુડ્સનો વ્યવહાર થાય કે સર્વિસીસનો ટ્રાન્ઝેક્શન થાય તો તે વખતે આઈજીએસટી લાગશે. એટલે તમે જ્યારે માલ ઇમ્પોર્ટ કરો ત્યારે આઈજીએસટી લાગશે અને એક્સપોર્ટ કરો ત્યારે તમને ઝીરો રેટ ટેક્સ લાગશે. એટલે તમે જે કંઈ પણ ટેક્સ ભર્યા હશે ભારતમાં તે એક્સપોર્ટ કરતી વખતે તમને રિફંડ આપી દેવામાં આવશે. એટલે આપણે ટોટલ જોઈએ તો બે વેરા છે પણ ખરેખર ત્રણ છે, સીજીએસટી, એસજીએસટી અને આઈજીએસટી. હવે બીજું કે તમને એવું થશે કે દરેક સ્ટેટના કાયદા કેવા રહેશે આ બાબતમાં, તો દરેક સ્ટેટના કાયદા લગભગ સરકારી છે. તમે જો સીજીએસટી એક સેન્ટ્રલ જીએસટી વાંચશો અને સ્ટેટ ગવર્મેન્ટનો જીએસટી વાંચશો તો લગભગ સરખું, ખાલી શબ્દોનો ફેરફાર હશે અને ભાગ્યે જ
કોઈ બંધાર કાયદાની કલમમાં ભાગ્યે જ કોઈ ફેરફાર જોવા મળશે. જી દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો લાઈવ કાર્યક્રમ જીએસટી વિષય ઉપર. આપણે આ લાઈવ કાર્યક્રમ નિહાળી રહ્યા છો. જો આપના કોઈ પણ જીએસટીને લગતા પ્રશ્નો હોય તો આપ અમારા ફોન નંબર 2427000 ઉપર ફોન કરીને પૂછી શકો છો. અમારે એક દર્શક મિત્રનો પ્રશ્ન આવ્યો છે સાહેબ મોટા વરાછાથી, દીપાલીબેનનો પ્રશ્ન છે. એવો પૂછે છે, જીએસટી આવવાથી ધંધાના બધા જ સિક્રેટ ખુલી જશે અને સરકાર તથા તમારા હરીફને તમારો ધંધો ઓનલાઈન દેખાશે, જેમાં તમારા કાચા માલની કિંમતથી માંડીને તમારી દરેક ચીજોની કિંમત સરકારને ખબર પડશે તથા તમારા ધંધાનો નફો પણ લોકો જાણી લેશે, જેના કારણે સરકાર ખૂબ જ પૈસા બનાવશે. આવી લોકવાયતા વહેતી થઈ છે, તો શું આ વાત સાચી છે? એ જે લોકોને જે ડર છે તેનું મોટા મોટું કારણ છે ઈવે બિલ જે આવવાનું, તેમાં આ પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે પણ ઈવે બિલથી તમે માલ મોકલશો, એટલે કે શું એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે રાજ્યમાં કે 50,000થી ઉપરના માલ કે સેવાની માલની ટ્રાન્સફર થશે, તો તે વખતે ઈવે બિલ ફરજિયાત છે. ઈવે બિલની અત્યારે હાલ પૂરતી જોગવાઈઓ 6 મહિના માટે મોકૂફ રાખવામાં, એટલે હાલની સિસ્ટમ છે તે ચાલુ રહેશે. અને તેમણે જે દર બતાવ્યો છે જામિનીબેન, તે થોડે ઘણા અંશે સાચો છે, કારણ કે દરેક જગ્યાએથી કેટલો ટેક્સ આવ્યો, કેટલું વેલ્યુએડેશન થયું, તે બધી જ વસ્તુ ટ્રેક થાય છે ને કોમ્પ્યુટરાઇઝ છે, ને કોમ્પ્યુટર સિસ્ટમમાં તમે ટ્રેક કરી શકો છો. એટલે એવો ચાન્સ ખરો થોડે ઘણા અંશે. એટલે ઘણા વેપારી મિત્રો પણ અમારી સલાહ લેવા અત્યારે કહે છે કે સર હવે અમારે તો બધા જ ધંધાના સિક્રેટ ખુલી જવાનું, તો આ એક ડર થોડે ઘણા અંશે સાચો છે. જી તો દીપાલીબેન, આપનો પ્રશ્ન જે હતો એમનો આપને જવાબ મળી ગયો હશે. જીએસટી સાહેબ, જીએસટીનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવાનું હોય છે, એના માટે પણ ઘણા બધા પ્રશ્નો હોય છે, કારણ કે કેવી રીતે કરાવવાનું છે, ક્યાં કરાવવાનું છે, આપણા દર્શક મિત્રોને જણાવો. હવે જીએસટીના રજીસ્ટ્રેશનમાં એવું છે કે હાલના જે રજીસ્ટર્ડ વેપારીઓ છે, વેટમાં રજીસ્ટર છે, એક્સાઇઝમાં કે સર્વિસ ટેક્સમાં રજીસ્ટર છે, એ વેપારીઓને ઓટોમેટિક જ માઇગ્રેશન કરાવવાનું છે. અને એમાં શરત એવી છે કે 20 લાખથી ઓછું ટર્ન ઓવર હોય તો જરૂર નથી, પણ 20 લાખથી વધારે ટર્ન ઓવર હોય તો જરૂર છે. એમાં પણ બે સ્ટેજ છે કે 20 લાખ, એ 20 લાખ નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ કહેવાય યામિનીબેન, તેના સિવાયના રાજ્યો માટે છે 20 લાખ. નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ અરુણાચલ પ્રદેશ, પછી હિમાચલ ને બધા, એ સિક્કિમ ને બધા રાજ્યોમાં ટર્ન ઓવરની લિમિટ 10 લાખ છે. એટલે જ્યારે તમારું ટર્ન ઓવરની લિમિટ ટર્નઓવર 20 લાખથી વધી જાય, તો તે વખતે તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે. એટલે હાલના જે વેપારીઓ છે તેમણે તો ફરજિયાત માઇગ્રેશન કરાવવાનું છે. અને બીજું કે તમે નવા વેપારી છો, તમારું ટર્નઓવર 1 જુલાઈ 2016થી 30 જૂન 2017 સુધીમાં જો 20 લાખથી વધારે થઈ જતું હોય, તો તમારે જીએસટી કાયદામાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અને તે માટે પણ પ્રક્રિયા બહુ સરળ છે. તમારે ખાલી જીએસટી નેટવર્ક પર જઈને ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે, એમાં નક્કી કરેલા ડોક્યુમેન્ટ્સની સ્કેન કોપી આપવાની, એટલે તમને પ્રોવિઝનલ જીએસટી નંબર મળશે અને તેને આધારે તમે કામ કરી શકશો. અને 3 દિવસમાં વેરીફાઈ કરવાનું છે જીએસટી ઓફિસરે, અને વેરીફાઈ કરીને એને કોઈ પણ ક્વેરી હોય તો તમને ઈમેલથી જણાવવાની છે. જો ઈમેલથી જણાવવામાં એ લોકો નિષ્ફળ જાય તો એવું માની લેવામાં આવશે કે ભાઈ તમને રજીસ્ટ્રેશન મળી ગયું છે. એટલે જીએસટી આવવાથી શું થશે કે કરપ્શનનું પ્રમાણ લગભગ નહીવત થઈ જશે. તો સાહેબ, ફરજ રજીસ્ટ્રેશન કેટલું ફરજિયાત છે, મતલબ કયા લોકોને લાગુ પડશે અને કેટલું ફરજિયાત છે? એટલે રજીસ્ટ્રેશન મેં કીધું તેમ કે 20 લાખથી વધારે ટર્ન ઓવર હોય તો તેમને ફરજિયાત છે. અને બીજું કે જેઓ નોન રેસિડન્ટ પર્સન છે એ લોકો માટે ફરજિયાત છે. પછી બીજું કે જે કેઝ્યુઅલ ટેક્સેબલ ડીલર છે એ સૌથી વધારે જોખમી છે. એનું કારણ એક તમને કહું કે કેઝ્યુઅલ ટેક્સેબલ ડીલર એટલે આજે આપણા ઘરમાં પણ બહેનો અને ભાઈઓ કોઈ વખત હેન્ડીક્રાફ્ટની કોઈ આઈટમ બનાવતા હોય છે, બરાબર, તો હવે એ વ્યક્તિ 5,000ની કોઈ આર્ટિકલ બનાવ્યો, ગિફ્ટ આર્ટિકલ બનાવ્યો કે માસ્ટરપીસ કે શો પીસ બનાવ્યો, ડ્રોઈંગ બનાવ્યું અને એને કોઈને વેચ્યું, કે આજે ઘણી બહેનો અને ભાઈઓ આ રીતે 50,000 લાખ રૂપિયા સુધીની વસ્તુ વર્ષમાં ફોરેન કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરે છે, તો એ ગૃહ ઉદ્યોગ તરીકે અને થોડુંક હોબી તરીકે પણ ચાલે.
તો હવે આવા બહેનો અને ભાઈઓએ પણ પોતે રજીસ્ટ્રેશન લેવું પડશે, કારણ કે કેઝ્યુઅલ ટેક્સેબલ ડીલરમાં એવું લખવામાં આવ્યું છે કે તમે કોઈ પણ એક પણ ટ્રાન્ઝેક્શન ધંધાના હેતુથી કરો તો તમારે કેઝ્યુઅલ ટેક્સેબલ પર્સન તરીકે લેવું પડશે. અને બીજું કે ક્યારે ફરજિયાત રજીસ્ટ્રેશન છે, કે જ્યારે તમે આંતરરાજ્ય ટેક્સેબલ સપ્લાય કરો છો. એટલે આંતરરાજ્ય એટલે કેવું છે કે ગુજરાતમાંથી, એટલે સુરતથી હું મુંબઈ માલ વેચું છું, તો મહારાષ્ટ્રમાં મારો માલ એક જ વખત ગયો તો મારે ફરજિયાત લેવાનું છે. પછી કેઝ્યુઅલ ટેક્સેબલ આપણે જોઈ લીધું. પછી રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં તમે જ્યારે કવર થતા હોય ત્યારે, પછી નોન રેસિડન્ટ ટેક્સેબલ વ્યક્તિ માટે, જે લોકો જીએસટીમાં ટીડીએસ માટે જવાબદાર, હાલમાં તો ટીડીએસ માટે ખાલી સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટને જ જવાબદાર ઠેરવવામાં આવશે, અને અન્ય કેટેગરી પછી દાખલ પાછળથી કહેવામાં આવશે. પછી જે લોકો એજન્ટ તરીકે કામ કરવાનો હોય, તો એજન્ટને, એટલે ધારો કે આપણા સુરતમાં શું છે, ટેક્સટાઇલના ઘણા બધા વેપારીઓ છે, બરાબર, તેઓ આડતિયાઓ મારફત કે એજન્ટ મારફત પોતાની કામગીરી કરતા હોય છે. તો એજન્ટોએ જ્યારે પણ માલ કે સેવાનો સપ્લાય કરશે પ્રિન્સિપલ વતી, તો ત્યારે તેમને રજીસ્ટ્રેશન લેવું પડશે. પછી જે લોકો ઈ કોમર્સ ઓપરેટર દ્વારા કામ કરતા હોય, એટલે તમે ધારો કે ફ્લિપકાર્ટ છે કે એમેઝોનની વેબસાઇટ પર તમારો માલ સપ્લાય કરતા હોય, તો તમારે ફરજિયાત રજીસ્ટ્રેશન લેવાનું છે. પછી ઈ કોમર્સ ઓપરેટર્સ, એટલે એમેઝોન ફ્લિપકાર્ટને જેટલી બી ઓનલાઈન સાઇટ છે એ બધાએ લેવાનું, ઓલા ઉબરના જે એગ્રેગેટર કહેવાય તેને પણ લેવાનું છે. પછી ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર, એને લેવાનું છે. અને બીજું કે કેન્દ્ર કે રાજ્ય પોતે જે રાજ્ય સરકારના અધિકારી જે પોતે નોટિફિકેશનથી જાહેર કરશે તે. પણ હવે આ બધી જે કન્ફ્યુઝનમાં છે, તો પહેલાં પણ મને યામિનીબેન પહેલાં મને એક વસ્તુ લોકોને સમજાવી દેવો હતો, આપણા જે દર્શકો છે પ્રેક્ષકો છે એને એક વસ્તુ કહેવાનું કે હાલની અને ભવિષ્યની જીએસટીના ટેક્સ રિજીમને શું ફરક પડશે રિજીમમાં, અત્યારે જે અમે જે ગણતરી મૂકી છે ને, અત્યારે જે અમે કાયદાનો અભ્યાસ કરી રહ્યા છે તેને આધારે એવું લાગે છે કે માલ કે વસ્તુ કે ગુડ્સ જેને કહેવાય તે સસ્તા થશે, જ્યારે સેવાઓ થોડી મોંઘી થવાની શક્યતા ખરી. એનું કારણ છે કે સેવાઓ પર અત્યારે 15% રેટ લાગે છે, જે હવે 18% લાગવાનો. એટલે બીજી વસ્તુ કે અત્યાર સુધીના જે ટેક્સ છે, એક્સાઇઝ સર્વિસ ટેક્સ વેટ, તો એક્સાઇઝ ક્યારે લાગે કે તમે જ્યારે માલ કે વસ્તુ બનાવો અને ફેક્ટરીમાંથી એનું વેચાણ માટે બહાર કાઢો ત્યારે લાગે. પછી વેટ ક્યારે લાગે કે જ્યારે તમે એ વસ્તુ વેચી દો ત્યારે લાગે. અને સર્વિસ ટેક્સ ક્યારે લાગે, તમે જ્યારે સેવા પૂરી પાડો ત્યારે. તો હવે શું થશે કે આ કન્સેપ્ટને ધરમૂળથી બદલી કાઢવામાં આવ્યો છે અને સપ્લાય તરીકે ગણવામાં આવ્યો. એટલે સપ્લાય એટલે એવું છે કે ભાઈ તમે વેચાણ કર્યું, બાર્ટર સિસ્ટમથી ટ્રાન્સફર કર્યું કે બીજી કોઈ રીતે પણ બીજી વ્યક્તિની તરફેણમાં ટ્રાન્સફર કર્યું, પછી તમે કોઈને ગિફ્ટ આપી તો તે પણ સપ્લાયમાં આવી જશે. એટલે એક સિમ્પલ ઉદાહરણ કે આજે કોઈ આપણા સુરતમાં લોચો બહુ ફેમસ છે, તમે જાણો છો બિલકુલ, તો લોચાની દુકાનમાં શું થાય કે તમે લોચાની દુકાનમાં ગયા અને તમારે લોચાવાળા ભાઈ તમે ઓળખો, તમે S24 ચેનલના MD છો, એટલે એમાં ઘણી વખત એવું થાય કે તમે ગયા એટલે તમને ઓળખતા હોય કે યામિનીબેન તમે પ્લીઝ તમે આ લોચો લઈ જાઓ, 500 ગ્રામ લોચો હું તમને આપું છું, કે બરાબર. તો હવે એ એનાથી શું થશે કે એને ભલે તમને ફ્રી આપ્યો પણ એને GST ભરવો પડશે. એટલે સપ્લાયમાં જે આ વસ્તુ હવે આવી ગઈ છે તે આ વસ્તુ છે, બરાબર. પછી બીજી વસ્તુ કે ધારો કે તમે કોઈ વસ્તુ તમારા ધંધામાં વાપરી છે અને એ વસ્તુ તમે કોઈ મંદિર કે મસ્જિદ કે ગુરુદ્વારા કોઈ પણ જગ્યાએ ગિફ્ટ આપીશ, તે જે વાપરેલી વસ્તુ કે કોઈ પણ, ધારો કે વોટર કુલર છે, તમે એકાદ મહિનો વાપરું પછી લાગ્યું કે ભાઈ અહીંયા ઠંડા પાણીની બહુ જરૂર છે આ મંદિરમાં, તો તમે આપી દીધું, તો તમે એની જે ઇનપુટ ક્રેડિટ લીધી હશે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ, તે બધી તમારે રિવર્સ કરવી પડશે અને આના પર તમારે ટેક્સ ભરવો પડશે. એટલે આ સપ્લાયનો આ રીતે હવે આ નવો જે માળખો આવે તેનો અર્થ. દર્શક મિત્રોનો પ્રશ્ન છે, સાહેબ સરથાનાથી રાકેશ સરધારા રાકેશભાઈ પૂણાગામથી પૂછી રહ્યા છે, જે ટેક્સટાઇલનો પ્રશ્ન છે જે આપણે પછી ચર્ચવાનો છે, ટેક્સટાઇલમાં કેટલા ટકા GST લાગુ પડશે? ટેક્સટાઇલમાં એવું છે HSN કોડ પ્રમાણે લાગુ પડે, એટલે એવું કોઈ બ્લેન્કેટ એ નથી, પણ જનરલી 5% છે ફેબ્રિક્સ પર, 5% છે, બરાબર. ને જોબ ચાર્જિસ તમે કરાવો
તો અત્યારે 5% જે ઘટાડેલું છે તે છે, બરાબર છે, બાકી 18% જે જોબ ચાર્જિસ છે તે લાગશે. જી, ટેક્સટાઈલનો પ્રશ્ન છે સાહેબ, તો આપણે પૂછી લઈએ કે અત્યારે જે વેપારીઓ વિવર્ષો અને જીએસટી લઈને ખૂબ જ એ લોકો ચિંતિત છે અને રોજ જ કંઈક ને કંઈક સભા થાય છે, મિટિંગો થાય છે એના આ વિષય ઉપર, તો એનો શું અંત આવશે અને એ લોકોને કેટલું મતલબ એ લોકોની ડિમાન્ડ સ્વીકારવામાં આવશે કે નહીં આવશે એ વિશે આપણે વાત કરીએ. અત્યારે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ કે ભારત સરકારને નરેન્દ્રભાઈ મોદીને જે રીતે અને અરુણ જેટલી આપણા ફાઇનાન્સ મિનિસ્ટર જે રીતે વાતો કરી રહ્યા છે અને જે રીતે જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે ઉતાવળા થઈ રહ્યા છે, તે સંજોગો જોતા એવા કોઈ મને કોઈ ચાન્સ દેખાતા નથી. અને બીજું કે જ્યારે આખી દુનિયામાં આ વસ્તુ ચાલતી રહે ત્યારે તમે એક બિઝનેસ એક સેગમેન્ટને તમે બહાર રાખીને કઈ રીતે કામ કરી શકો, એનું કારણ છે કે તમે જેવા આ સેગમેન્ટમાંથી બહાર આવશો, જેવા જીએસટીમાંથી બહાર આવશો, એટલે તમારી જેટલી પણ વસ્તુઓ લેશો તેના પર ટેક્સ લાગેલા છે, જેટલી સેવાઓ તમે ધંધામાં વાપરશો એ બધાની ક્રેડિટ તમને મળતી બંધ થઈ જશે અને એને લીધે તમને જે નુકસાન થશે તે અકલ્પનીય હશે. એટલે શું છે કે આ જીએસટીનો એક જે મહત્ત્વનો હેતુ એ છે કાસ્કેડિંગ ઇફેક્ટ દૂર કરવાનો. કાસ્કેડિંગ ઇફેક્ટ એટલે ટેક્સની ઉપર ટેક્સ લાગે છે તે દૂર કરવાનો. ધારો કે તમે 100 રૂપિયાની કોઈ વસ્તુ લીધી અને 100 રૂપિયાની વસ્તુ પર 10% લઈ કે 10% ટેક્સ ભર્યો, પછી એ વસ્તુ તમે કોઈને વેચી બરાબર 150 રૂપિયામાં વેચી, હવે એના પર પાછો 10% તમે ટેક્સ લગાડ્યો, એટલે તમારે સરકારને 15 ભરવાના છે, એમાંથી 10 રૂપિયા ઓલરેડી તમે ચૂકવા છે, એટલે 5 રૂપિયા જ તમારે ભરવાના. તો આ જો કાસ્કેડિંગ ઇફેક્ટ દૂર થઈ ગયો, જીએસટીમાં આ સિસ્ટમથી કામ ચાલશે, પણ આને જીએસટી પહેલાંના જે કાયદાઓ છે તેમાં એવું નહીં હતું, એટલે કેટલીક જગ્યાએ તમને ક્રેડિટ મળતી હતી કેટલીક જગ્યાએ નહીં મળતી, પણ મોટાભાગના કેસમાં તમને મળતી નહીં. ધારો કે વેટ તમે ભર્યો હોય તો એક્સાઇઝની સામે તમને વેટ બાદ નહીં મળતો હતો, જે જોબ વર્ક કરતા ભાઈઓ સોરી વન ટેક્સટાઇલમાં જે રોકાયેલા એન્ગેજ બિઝનેસ કરતા ભાઈઓ છે તેમને ખબર છે કે વેટ જે ભર્યો હોય તે એક્સાઇઝની સામે બાદ નહીં મળતો હતો. હવે આ બધા જ કાયદા નીકળીને વન નેશન વન ટેક્સનો જે કન્સેપ્ટ આવવાનો, એટલે તમે કોઈ પણ ટેક્સ ભરો અને જો તમારો ધંધો ચલાવવા માટે એ જરૂરી હોય એ જે વસ્તુ તમે ઇનપુટ તરીકે વાપરી એના પરનો ટેક્સ તમને બધો જ બહાર મળશે, એટલે સીમલેસ ક્રેડિટ આમાંથી તમને મળશે. એટલે શું થાય કે આગળ પણ મેં કીધું શરૂઆતમાં જ કે આ પ્રકારની મિકેનિઝમને લીધે માલ હંમેશા સસ્તો થશે. એટલે તમે અત્યારે પણ ઘણી બધી બ્રાન્ડેડ હાઈ મોડેલની કાર્સ તમે જોઈ શકો છો, એને કેટલા 5-6 લાખ રૂપિયાથી ઓછા ભાવે મળી રહી છે, તેનું કારણ આ જ છે. એટલે ઘણી બધી બ્રાન્ડેડ વોટ વી સે રેડીમેડ ગાર્મેન્ટ્સ, તો તેના પણ સેલ નીકળ્યા છે. તો હું એવું ઈચ્છું કે તમે બધા જઈને એનો લાભ લો, કારણ કે ખરેખર એ લોકો કંઈક પણ નવા રિઝિમમાં જઈને જીએસટીમાં જઈને તમે એ લોકો નહીં કંઈક નવું કરવા માગે છે, એટલે જૂનો માલ છે તેનો બને એટલું ઓછા ભાવમાં કાઢીને એ લોકો તમને બેનિફિટ પાસ ઓન કરે છે. અને બીજું કે જે ટેક્સટાઇલમાં કે બીજી કોઈ પણ જગ્યાએ તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે મળશે, જે તમારે એવું ફરજિયાત છે કે તમારે એ કન્ઝ્યુમરને પાસ ઓન કરવાની છે, રાઈટ, એ જો તમે પાસ ઓન નહીં કરો તમને એન્ટી પ્રોફિટિયરિંગ ક્લોઝ લાગે, અને એ કન્સેપ્ટ એવો ડેન્જરસ છે કે તમે ટેક્સમાંથી કમાયો છે. એટલે સરકાર એવી ઓથોરિટી બનાવવાની છે કે જેમાં તમે જે વ્યક્તિને આનાથી નુકસાન થયું હોય, ધારો કે તમે કોઈ જગ્યાએથી કોઈ વસ્તુ કે વસ્તુ લીધી અને એમાં તમે જોયું કે એને જે ક્રેડિટ છે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ તમને આપ્યો નથી, તમને ખબર પડી, એટલે તમે જો એ ઓથોરિટીને એન્ટી પ્રોફિટિયરિંગ ઓથોરિટી જે બનવાની છે એને જાણ કરશો લેખિતમાં, તો એ લોકો એની સામે પગલાં લેશે અને એની જોગવાઈઓ ખૂબ જ કડક છે. જી, ખૂબ જ સરસ. આપણે દર્શક મિત્રો જીએસટી વિશે આપણે મનોજભાઈ માખણીયા પાસેથી માહિતી લઈ રહ્યા છે. દર્શક મિત્રો, આપને પણ કોઈ જીએસટીને લઈને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો આપ અમારા ફોન નંબર ઉપર ફોન કરીને પૂછી શકો છો 2427000 ઉપર. સાહેબ, જીએસટીના કેટલા પ્રકાર છે એ વિશે આપ કહો. એ જીએસટીના પ્રકાર પાછું હું રિપીટ કરીશ કે જીએસટી 3 પ્રકારનો. હા, એ પ્રશ્ન આઈ થિંક આવી ગયો છે, તો આપણે એ લઈએ કે ડ્યુઅલ જીએસટી શા માટે જરૂરી છે. એ ડ્યુઅલ જીએસટી પણ મેં તમને જે સમજાવેલું ફેડરલ સ્ટ્રક્ચર છે ને, અને આપણે સ્ટેટ ગવર્મેન્ટને સેન્ટ્રલ ગવર્મેન્ટને પોતપોતાની રીતે ટેક્સ લેવાની સત્તા છે તે આપણા બંધારણમાં છે ને 246A માં જીએસટીની જોગવાઈઓ લાગુ પડેલી છે. જી,
સાહેબ, જીએસટીમાં ટ્રેડર્સ સ્ટોકની ક્રેડિટ કેવી રીતે લઈ શકે છે? હવે ટ્રેડર્સ ટ્રેડર્સને સ્ટોકની વાત કરીએ તો જી, તો આમાં સેક્શન 140 ઓફ સીજીએસટી એક્ટ, એટલે સબ સેક્શન 1, 2, 3, 4, એ તમે જો ધ્યાનથી વાંચશો તો પહેલે જ આપણે જનરલ જ ચર્ચા કરીએ જી, તો કે પહેલે તમે એક્સાઇઝ અને વેટમાં રજીસ્ટર્ડ હો, તમારી પાસે એક્સાઇઝ અને વેટ ભરેલા બિલ હોય, તો તમારી જે સેન્વેટ ક્રેડિટનું રજીસ્ટર રાખતા હોય ને, તમારી પાસે જે ચોપડે રજૂઆત, ચોપડે જેટલી બી ક્રેડિટ જમા છે એ બધી તમને મળશે. પછી બીજો એક કેસ એવો આવે કે તમે એક્સાઇઝમાં રજીસ્ટર છો પણ વેટમાં નથી, તો વેટમાં તો તમને એક્સાઇઝની જેટલું પણ તમારી ચોપડે ક્રેડિટ બોલે એ તમને સ્ટોકમાંથી બહાર મળશે. અને ધારો કે તમે 28% આઈટમ ટેક્સવાળી આઈટમ વેચો છો, તો તેમાંથી તમારે જે 14% એક્સાઇઝના બાદ થઈ જશે ને એમાંથી તમને એકચ્યુઅલ ક્રેડિટ મળી જાય, બાકી રહે 14% તે સીજીએસટીના રહે, એસજીએસટીના રહે, તો એસજીએસટીના રહે, તો એસજીએસટીના 14%ના તમને 40% કે 60% પ્રમાણે બાદ મળશે. એ રીતે તમે વેટમાં રજીસ્ટર છો, એક્સાઇઝમાં નથી, તો એવું થશે કે સીજીએસટી તમને 14%ના 60% અથવા 40% મળશે અને વેટના જે એકચ્યુઅલ ક્રેડિટ છે તે મળશે. અને જે ટ્રેડર્સ ભાઈઓ પાસે આવું કોઈ રજીસ્ટ્રેશન જ નથી ને એવા કોઈ બિલ છે તેમાં કોઈ પણ જગ્યાએ કોઈ ટેક્સ નથી ભરેલો, તેમાં સરકારે જે રીતે જાહેરાત કરી છે એ પ્રમાણે તમને 40% કે 60% તમારે જે સ્ટોક છે તેને ટેક્સ પેબલના 40% અને 60% બાદ મળશે. પણ હવે આમાં પણ એક મારે પ્રિકોશન તમને આપવાની છે વેપારી ભાઈઓને, કે તમે જ્યારે આ વસ્તુ વેચશો કોઈને પણ, તો ત્યારે એ જરૂરી છે કે તમારે આ ક્રેડિટ તમારે એને પાસ ઓન કરવાની છે. બીજું કે તમે જ્યારે 60% કે 40% તમે જ્યારે પણ 60% કે 40% જ્યારે પણ તમે એપ્લાય કરશો, તો ત્યારે તમારે શું કરવાનું છે કે તમારે એક પત્રક જીએસટી એન્ડ ક્રાન 2 કને ફોર્મ ભરવાનું આવે છે, 1 અને 2, એ રિસ્પેક્ટિવ ફોર્મમાં તમારે બધી વિગતો ભરીને 30 જૂન પછીના 2 મહિનામાં આપવાની છે. અને એ પ્રમાણે તમારા ખાતામાં સેન્વેટ ક્રેડિટ લેજરમાં આ પૈસા જમા થઈ જશે. પણ જ્યારે તમે વસ્તુ કોઈ પણ આ સ્ટોક તમારે પાછો વેચો, ત્યારે તમારે એ ટેક્સ જે ભરવાનો થતો હોય તે પહેલે ભરવાનો, અને પછી જે તમારી ક્રેડિટ જમા તે પછી તમને સરકાર આપશે. એટલે એવું બને કે વર્કિંગ કેપિટલનો મોટો પ્રશ્ન ઊભો થાય, કારણ કે ઘણા વેપારીઓની વર્કિંગ કેપિટલ એમાં જામ થઈ જશે. એટલે એક આ પ્રશ્ન રહે. એટલે શું છે કે તમે જ્યારે પણ આવું કંઈ પણ કેલ્ક્યુલેશન કરો, તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે સલાહકાર છે તેની સલાહ લઈને પરફેક્ટ રીતે પ્લાનિંગ કરીને કરજો. એનું કારણ છે કે તમે જ્યારે જે માલ સ્ટોકમાં બતાવો છો તે સ્ટોકની પૂરેપૂરી વિગત તમારે બિલ સાથે એને મેચ કરવાનો છે, અને એની કેટલી ક્રેડિટ તમને લીધી, કેટલી મળી અને વેચ્યા, એ માલ વેચ્યો તમે, તો તે વખતે તમે કેટલો ટેક્સ ભર્યો અને તેમને કેટલા બાદ મળ્યા, એ બધી પૂરેપૂરી વિગત રાખવાની છે. એટલે ઘણીવાર એવું બને યામિનીબેન કે સ્ટેશનરીવાળા જે વેપારીઓ છે, સ્ટેશનરીવાળા ભાઈઓ છે, તેને આ બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે એની ઇન્વેન્ટરીમાં, એના સ્ટોકમાં 1000 આઈટમ હોય, અને કેટલીક આઈટમ એવી છે કે જેનું કંઈ ખબર જ નહીં પડે, નાની બોલપેન કે નાનું રબર પડેલું હોય, ઇરેઝર પડેલું હોય, બરાબર, કે પછી રબર બેન્ડ પડેલો હોય, ને એવી બધી કેટલી આઈટમ હોય છે જેનો કોઈ હિસાબ જ નથી, તે વખતે આ થોડુંક કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. રાઈટ, તો એ રીતે તમે એન્જોય કરી શકો. જી, દર્શક મિત્રોના પ્રશ્ન આવી રહ્યા છે સાહેબ. હરવિજયસિંહ ગોહિલનો પ્રશ્ન છે કે પેટ્રોલના ભાવમાં કોઈ અસર થશે કે નહીં? હવે આ એવું છે કે સરકારે પેટ્રોલ પ્રોડક્ટ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે જી, તેને જીએસટીના કાયદામાં બહાર રાખી છે. એનું કારણ બહુ મહત્ત્વનું છે, એમનો પ્રશ્ન બહુ વ્યાજબી છે, લોકોને એ સવાલ થવો જ જોઈએ કે આ પેટ્રોલિયમ પ્રોડક્ટ કેમ બહાર છે, રાઈટ, અને સ્ટેટ એક્સાઇઝ ડ્યુટી કેમ બહાર છે. જી, એનું કારણ છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ તમે જુઓ તો આજે સ્ટેટ ગવર્મેન્ટને 70% જેવી રેવન્યુ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાંથી આવે છે. એટલે જ્યારે પણ આ જીએસટી કાયદા લાવવાની વિચારણા થઈ, તો તે વખતે દરેક સ્ટેટ ગવર્મેન્ટે આ વાંધો લીધેલો કે જીએસટી કાયદા આવ્યા પછી જો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પણ જીએસટીમાં આવી જશે તો અમારી આવકનું શું. એટલે જેવું જીએસટી ધીરે ધીરે ઇમ્પ્લિમેન્ટ થશે ને,
તેમ તેમ પછી જેમ સિસ્ટમ સેટેલાઇટ થઈ ધીરે રહીને પછી મને મારી ધારણા પ્રમાણે 5 વર્ષમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પણ આમાં આવી જશે. પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં તમને એક જો ધ્યાનથી તમે જોશો તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એ એમાં કવર નથી થતો. બાકી જેટલા પણ ગેસ કે એનજી તરીકે જે નામનો એન્ડ એનજી તરીકે આવે, એલએનજી, સીએનજી, એ બધા જ જીએસટીની બહાર છે. ખાલી એલપીજી જ ગેસ એવો છે જે જીએસટીમાં આવે છે. રાઈટ, બરાબર. એટલે પેટ્રોલના ભાવને અત્યારે કોઈ અસર થવાના સંજોગો નથી. એનું કારણ છે પેટ્રોલના ભાવ અત્યારે આપણે ટોટલી ઇન્ટરનેશનલ સપ્લાય પર આધાર રાખીએ. ઇન્ટરનેશનલ લેવલે જે ભાવનું અત્યારે પરિસ્થિતિ છે તે રીતે તો કદાચ ભાવ હજુ પણ ઘટવાના ચાન્સીસ છે. સાહેબ, એક અમારા દર્શક મિત્રો જે ફેસબુક ઉપર લાઈવ નિહાળી રહ્યા છે, વસંતભાઈ પાટીલ, તેઓ પૂછી રહ્યા છે જીએસટીમાં રેટ વધશે કે ઘટશે. જીએસટીમાં રેટ તો ઓલરેડી ડિક્લેર થયા છે. હાર્મોનાઇઝ સિસ્ટમ ઓફ નોમેનક્લેચર જે કહેવાય, એચએસએન કોડ અને એસએસસી સર્વિસ એકાઉન્ટિંગ કોડ, એ ઓલરેડી આપણે 11 જૂનની મિટિંગમાં અને ત્યાર પછી પણ વારાફરતી અનુક્રમે ક્રમવાર ડિક્લેર થઈ ગયા છે. એટલે હવે તમે જ્યારે કે હવે તમે બીજું કે હવે તમે જે આ પ્રશ્ન પૂછો તેની સાથે હું કહી દઉં કે તમારે સોફ્ટવેર તમારા પોતાના સોફ્ટવેરમાં પણ હવે સર્વિસીસ માટેની પણ પ્રોવિઝન કરવી પડશે. અત્યાર સુધી તમે એચએસએન કોડ ગુડ્સ માટે વાપરતા હતા, તે હવે તમારે સર્વિસીસ માટે પણ એસએસસી લેવો પડશે અને એ પ્રમાણે ફેરફાર કરાવવા પડશે. એટલે ડેટ તમારે જો શિડ્યુલ જોવું હોય તે તમને સીબીએસસીની વેબસાઇટ પરથી મળી રહેશે. સાહેબ, મહેશભાઈ વરાછાથી પૂછી રહ્યા છે, ટેક્સટાઇલમાંથી જે હેન્ડવર્ક કામ માટે જે હેન્ડવર્કનું કામ કરે છે તે લોકોને કોઈ જીએસટી લાગુ પડશે કે નહીં? હવે હેન્ડવર્કમાં એવું છે કે તમે ટર્નઓવર કીધું નથી. હવે હેન્ડવર્ક જે બહેનો હું માનું છું ત્યાં સુધી હેન્ડવર્ક એટલે ઘરે લેસ લગાડે, પટ્ટી લગાડે, પછી બુટ્ટા કટ લગાડે, તે જે હેન્ડવર્ક કહેવાય તે હું માનું છું. તે બહેનોને તો લાગવાનો કોઈ ચાન્સ જ નથી. એનું કારણ છે કે એમનું ટર્નઓવર 20 લાખથી ઓછું જ હોય છે, બરાબર. પણ એમાં એક વસ્તુ બનશે કે હવે એ બહેનો જ્યારે રજીસ્ટર્ડ નથી કે જે ઘરે આવું હેન્ડવર્ક કરે છે, એ વ્યક્તિઓ જે રજીસ્ટર્ડ નથી, તો તમે જો જીએસટીમાં રજીસ્ટર્ડ હો તમારી રિવર્સ ચાર્જમાં એના પર જીએસટી ભરવો પડશે. જી, દર્શક મિત્રોના પ્રશ્નો આવી રહ્યા છે, અમારી સાથે જોડાઈ રહ્યા છે. ભરતભાઈ આકોલિયા જે મોટાવારા છે તે પૂછી રહ્યા છે કે ડાયમંડમાં 1-2% બેનિફિટ મળે છે, તો જીએસટી 3% ભરે તો નાના યુનિટને સહાય કઈ રીતે મળી શકે? હવે નાના યુનિટ તમે એટલે કીધું કે 20 લાખથી ઓછું વર્તાનો હોય તો જીએસટીનો પ્રશ્ન જ નથી આવતો. જી, બરાબર. કે 3% જે તમે જે જીએસટી ભરવાના છો તો તે તમારે ગજવામાંથી નથી ભરવાનો, રાઈટ. એ તમારે કસ્ટમર પાસે લેવાનો છે. જી, અને એની સામે તમે જે પરચેસ કરી એમાં કોઈ બી રફ ડાયમંડ લીધા તેના પર 0.25% તમારો જીએસટી લાગીને આવ્યો હશે, પછી કે જોબ વર્ક પર જે રેટ છે તે લાગ્યો હશે, બરાબર. તે બધું તમને બાદ મળશે અને તમારે કસ્ટમર પાસેથી કલેક્ટ કરીને ભરવાનો છે. એટલે એમાં મને મારા હિસાબે એવું કોઈ તમને નુકસાન દેખાતું નથી. જી, બીજા દર્શક મિત્ર છે ફેસબુક લાઈવ નિહાળી રહ્યા છે, તેઓ સિરામિક ટાઇલ્સમાં શું જીએસટી લાગશે તેવું પૂછી રહ્યા છે. એટલે સિરામિક ટાઇલ્સમાં અત્યારે તમારું જે એચએસએન કોડ છે, તમે સિરામિક ટાઇલ્સ એટલે મોટે ભાગે રજીસ્ટર્ડ હોય છે વેટ ને એક્સાઇઝને જે લાગુ પડતા વેળામાં. એટલે તમારો જે એચએસએન કોડ છે તમે સીબીએસસીની વેબસાઇટ પર જઈને એચએસએન કોડ નાખશો એટલે તમને તમારો હાલનો રેટ બતાવશે અને જીએસટીમાં કયો રેટ છે તે પણ બતાવશે. જી, રાજેશભાઈ સાવલિયા પૂછી રહ્યા છે કે જીએસટી રિટર્ન ફાઇલ કેટલા મહિનામાં કરી શકાય કે કેટલા વખતની શું લિમિટ છે? એટલે દર મહિને રિટર્ન ભરવાનું હોય છે કે 10 તારીખ સુધીમાં તમારે સેલની વિગત આપવાની હોય અને પછી 12 તારીખ સુધીમાં તમને જે તમારા વેપારી પાસે માલ લીધો હોય પર મંથ એટલે એમાં આપણે રિટર્ન એક વર્ષે ભરતા હોય છે પણ જીએસટી ના જીએસટીમાં એવું છે મંથલી રિટર્ન ભરવાના હોય છે, બરાબર. ને આમ ટોટલ ઓવરઓલ ગણીએ તો ટોટલ 37 રિટર્ન થાય છે, બરાબર. પણ એમાંથી શું છે 12 રિટર્ન જ વેપારીએ પોતે ભરવાનો, બાકીના જે રિટર્ન છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટનું સોફ્ટવેર પોતે જ બનાવીને તમને યસ કે નો કરવાનું કહેશે. એટલે તમારે એવું ટેન્શન રાખવાની જરૂર નથી. હાલના જે વેટના કાયદામાં જે ભાઈઓ કામ કરે તેમને પૂછી દેજો કે 64-84 જેટલા પત્રકો અત્યારે પણ ભરે જ છે, બરાબર. એટલે જીએસટીના કાયદામાં તમે આવશો ને તો તમારે રિટર્નની સંખ્યા એટલે રિટર્ન ઇન અ સેન્સ એટલે આપણે જે ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરીએ છીએ કે સર્વિસ ટેક્સનું રિટર્ન ભરીએ છીએ એવું રિટર્ન નથી. આ ખાલી પત્રકો છે સાડા, ને એ તમારે એ કઈ રીતે બનશે
કે અત્યારે જે સરકારે 2 મહિનાનું રિટર્ન ભરવાની મુદત લંબાવી શરૂઆતના સમયગાળા માટે જીએસટીમાં, હમણાં 5 દિવસ પર જ નોટિફિકેશન આવી ગયું, તો એમાં જે વસ્તુ બની રહી છે અત્યારે કે તમારે કશું કરવાનું, તમે તમારી રીતે બિલ બનાવો અને બિલમાં જે કમ્પલસરી જે કેટલીક આઇટમો છે કે ભાઈ તમે વેચનારનો અને લેનારનો તમારો રજિસ્ટ્રેશન નંબર, તમે જે તમારો પોતાનો જીએસટી નંબર પ્લસ તમે કઈ વ્યક્તિને ક્યાં સપ્લાય કર્યો તેનું પૂરી વિગત, સરનામું, નામ અને પછી ટેક્સ કેટલા રેટથી લાગશે, કયા દરનો ટેક્સ છે તે બધું તમારી વિગત જણાવીને તમે એ વિગત ઇન્વોઇસ બનાવવાનું છે. એ તમે પેપર ઇન્વોઇસ બી બનાવી શકો અને પછી તમારી એ વસ્તુ એક્સેલ શીટમાં ભરીને અપલોડ કરવાની છે. મતલબ ઓનલાઈન જ બધું ઓનલાઈન એટલે એટલે ઘણી વાર એવું છે કે ઘણાને પેલું કોમ્પ્યુટર નહીં ફાવતું હોય, પણ હવે એવું છે કે તમે જે રીતે વોટ્સએપ ને બધું વાપરતા થઈ ગયા છો અત્યારે, બરાબર, એટલે અભણ માણસો પણ આજે જે હોય છે તેવી વોટ્સએપ ને બધા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, એટલે તમારે હવે થોડુંક કોમ્પ્યુટરાઇઝ થવું પડશે. અથવા તો તમે કોઈ તમારા ઘરમાં પણ દીકરા દીકરીઓ જાણતા હોય એની મદદથી તમે આ શીખી શકો અને કરી શકો. એનાથી ફાયદો શું થશે કે તમારે લાંબે ગાળે એક 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 કોન્ટેક્ટ ટાઈપો કેટલો તમારા ખાતામાં જમા છે, તમારી કેટલી ડિમાન્ડ છે બધું ઓનલાઈન બતાવે, તો તેવું આમાં પણ 2-3 મહિના થોડી શરૂઆતમાં ટીચિંગ ટ્રબલ જે કહેવાય કે દૂધના દાંત આવે ત્યાં બાળક થોડું માંડવું બીમાર વધારે પડે તેવું આમાં થોડું થશે. પણ સરકારે પણ એવું કીધું છે કે ભાઈ 3-1 મહિના સુધી તમે કોઈને પેનલ્ટી કે એવું કરવાનું નથી, એટલે તે ટાઈમમાં તમને સેટેલાઇટ થઈ જશો પછી ઓટોમેટિક જ તમે સેટિંગ કરી લેશો અને તમે શીખી પણ જશો એવું મારું માનવું છે. એટલે એનાથી ડરવાની કોઈ જરૂર નથી. સર, જિગ્નેશભાઈ પટેલ જેવો ફેસબુક દર્શક છે અમારા, એમ પૂછી રહ્યા છે વોટ અબાઉટ લેબર્સ બિલ, લેબર્સનું બિલ, એટલે એ બિલ કેવી રીતે જનરેટ કરવાનું હોય છે, લેબર્સો માટે લેબરો કેવી રીતે, લેબરોને લાગશે જીએસટી? લેબરમાં એવું છે જો તમે કોન્ટ્રાક્ટર હો અને 20 લાખની અંદરનું ટર્ન ઓવર હોય તો કોઈ ઇસ્યુ નથી. કારણ કે આજે જ અમારી એક DGVCL સાથે જે મારે ચર્ચા કરી મીટિંગ હતી, તો તેમાં એમણે એવું કીધેલું કે ભાઈ મારે અમારે તો 5,000 આપીને ખાડા ખોદાવવાના, જી બરાબર, તો હવે 5,000 આપીને ખાડા ખોદાવે, જે ખાડા ખોદવાવાળા મજૂરને તો પોતાનું કંઈ રજીસ્ટ્રેશન કે એવું કંઈ હોય જ નહીં, એના તો બેંક એકાઉન્ટ બી ઘણી વખત નહીં. બેંક એકાઉન્ટ હવે જનધન યોજના છે એટલે મોદી સાહેબે કરાવ્યા છે, પણ હવે એમાં શું છે કે એ કંપનીએ પોતે રિવર્સ ચાર્જમાં ભરવો પડશે. ના, લેબરર્સમાં એવું છે કે તમે અત્યારે જે બિલ બનાવો છો તે રીતે જ બનાવો, ખાલી એમાં તમારે જે 18% રેટ છે જનરલી તે 18% દરે તમારે વેરો વસૂલ કરીને ભરવાનો છે, બસ એટલું જ છે. એટલે તમારે એવું કંઈ ડરવાની જરૂર નથી. તમે અત્યારે જે બિલ બનાવો છો, ધારો કે 10,000 રૂપિયા તમારું લેબરનું જો બિલ થયું, તો તેના પર 18% વેરો લાગે છે. આમ અત્યારે જનરલ જોબ વર્કનો દર છે તે 18% છે ટેક્સનો, તે 18% જે વેરો લાગે છે ને તે 18% પ્રમાણે 1,800 રૂપિયા તમારે બતાવવાના છે અને જે વ્યક્તિનું કામ કર્યું એની પાસે કલેક્ટ કરીને સરકારમાં જમા કરવાનો છે. જી સાહેબ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને જે જીએસટી લાગુ પડ્યો છે તો તેમને શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? એ તો એવું છે કે હવે અત્યાર સુધી જે રામ રામ વાળી પદ્ધતિ ચાલતી હોય રીતે બંધ કરવી પડે, પહેલી તો વસ્તુ એ. બીજું કે તમે જેની પાસે માલ કે વસ્તુ કે સેવા કંઈ પણ લો તે જીએસટીમાં રજીસ્ટર્ડ છે કે તે પહેલાં જોઈ લેવું, કારણ કે એ વગર જો તમે કરવા જશો તો તમારે રિવર્સ ચાર્જમાં ટેક્સ ભરવો પડશે. અને બીજું એક એ ડેન્જરસ એટલા માટે કે તમે તમારું પોતાનું કામ કરશો 36-37 રિટર્ન ભરવાના છે, એટલે પત્રકો ભરવાના છે વર્ષમાં, પણ જ્યારે રિવર્સ ચાર્જમાં આવશો ને રિવર્સ ચાર્જના ભરવાનું, તો સામેની વ્યક્તિ જે રજીસ્ટર્ડ નથી ને તો તેને પણ તેની વતી પણ તમારે એના રિટર્ન બી ભરવાને, એને જે પેનલ્ટી થાય છે તમારે ભોગવવાની છે. એટલે એટલે ઘણી વખત એટલે એક સિમ્પલ અમે દરેક વ્યક્તિના એક સૂચના આપીએ છે કે ધારો કે તમારું બહુ એ તમારું બહુ મોટું કારખાનું છે, બરાબર, તમારો સ્ટાફ ને બધા બહારગામ જતા હોય કે ધંધાના કામ માટે કોઈ વેપારી ત્યાં જાય, હવે એ લોકો પોતાનું વ્હીકલ નહીં લઈ જાય પણ રિક્ષામાં જાય, તો રિક્ષામાં ગયા અને અહીંથી લાલ દરવાજા આપણે ચેનલની ઓફિસથી મેડમ ગોરધોડ રોડ ગયા તો 70-80 રૂપિયા રિક્ષા ભાડું થયું, તો હવે એ ભાઈ આવીને રિક્ષા ભાડુંનું વાઉચર બનાવશે, એટલે તમે જીએસટીમાં રજીસ્ટર્ડ છો એટલે તમારે એ 80 રૂપિયા ભાડા પર રિવર્સ ચાર્જ ભરવો પડશે. એટલે એવું કરવું પડશે કે એમાં તમારે રિવર્સ ચાર્જમાં તમે તમારા નામનું ઇન્વોઇસ બનાવવાનું કે S24 ચેનલ
ને માલ લેનાર કોણ? તો S24 ચેનલ. જી. સેવા લેનાર કોણ? તો S24 ચેનલ. અને સેવા આપનાર કોણ? S24 ચેનલ. જી. અને જે રેટ લાગુ પડતો એ રીતે રિવર્સ ચાર્જમાં ટેક્સ ભરવો પડે. એટલે એક આ બહુ ઓકવર્ડ સિચ્યુએશન ઊભી થયેલી છે. એ તમારે કમ્પ્લાય કરવી પડશે. એટલે એટલે ઘણી વખત અમે કહીએ છીએ કે ભાઈ હવે જે કોઈ પણ ધંધો કે બિઝનેસ કે વેપાર વ્યવસાય કંઈ પણ કરવા માંગતા હોય તો તેમને GST રજિસ્ટ્રેશન લેવું ખૂબ જ જરૂરી છે. એના વગર છૂટકો જ ના રહે. મતલબ નાનામાં નાની પણ ધંધો જો કરતા હોય તો એને GST કમ્પલસરી લેવું જ ના. એટલે એમાં એમાં એવું છે, નાનામાં નાનો ધંધો મેં કીધું કે આપણા ઘરે ઘણી બહેનો હેન્ડીક્રાફ્ટનું કામ કરે, પછી હોમવર્ક કરે, લેસ લગાવે, બુટ્ટા લગાવે, તો એમને એવું કંઈ ડરવાની જરૂર નથી. એમના જે વેપારીઓ છે તે પોતે મેનેજ કરી શકે એવું છે આ બધી વસ્તુ. પણ બાકી તો એવું છે કે તમારે જ્યારે મોટા કંઈ થવું હોય કે બે પૈસા વધારે કમાવે, મોટી ફેક્ટરી નાખવી હોય, તો તે વખતે GST કમ્પ્લાયન્સ જરૂરી છે. રાઈટ. બીજા એક ફેસબુક દર્શક છે ગોપાલ પટેલ, તેઓ પૂછી રહ્યા છે કે નમકીન અને સ્નેક્સ પર કેટલા ટકા GST લાગશે? એટલે નમકીન અને સ્નેક્સ અત્યારે તો મારી પાસે એનું રેકનર હાજરમાં નથી, પણ તમે CBC વેબસાઇટ પર GST દરો છે એના પર તમે સર્ચ મારશો તો ઓનલાઈન તમને અત્યારે હાલમાં જ જોવા મળશે. નમકીન શબ્દ નાખો એટલે તમને એનો હાલનો રેટ બતાવશે અને ભવિષ્યમાં GST રેટ કયો લાગશે તે બતાવશે. એટલે હું માફી ચાહું છું કારણ કે અત્યારે મારી પાસે રેકનર હાજર નથી, ઓનલાઈન મારે જોવું પડે એના માટે. બીજા એક દર્શક મિત્ર છે શનિ વસાવા વરાછાથી, પૂછી રહ્યા છે કે તેઓ કેબલ કનેક્શન અને GST શું અસર થશે? કેબલ કનેક્શન જી, એટલે બીજી સેવાઓની જેમ તમારે પણ એડવર્ટાઇઝમેન્ટ તમે કરતા હો તો તેમાં 5% લાગશે. જી. એડવર્ટાઇઝમેન્ટ પર, ન્યૂઝપેપરની એડવર્ટાઇઝમેન્ટ પર બી 5% લાગશે. પછી તમે જે કેબલ કનેક્શન ચાર્જિસ પેટે જે ચાર્જિસ લેતા હો, રેન્ટ લેતા હો, હા, તો તેમાં 18% છે. જી. મતલબ 18% લાગશે કેબલ કનેક્શન ના ચાર્જિસ લેતા હશે એના પર. ઓકે. સાહેબ, જોબ વર્ક ની જોગવાઈ કેવી રીતે છે? એટલે જોબ વર્ક ની જોગવાઈ એવું છે કે આમાં એક તો પ્રિન્સિપલ મેન્યુફેક્ચરર કહેવાય અને જોબ વર્કર કહેવાય. જી. એટલે પ્રિન્સિપલ મેન્યુફેક્ચરર જ્યારે પોતાનો માલ, એટલે આપણે ગ્રે ક્લોથની વાત કરીએ તો વીવર શું કરશે કે પ્રોસેસ હાઉસને પોતાનો માલ પ્રોસેસ જોબ વર્ક કરવા માટે, ડાઈંગ કે પ્રિન્ટિંગ કરવા માટે આપશે. બરાબર. તો જ્યારે માલ આપશે ત્યારે ધારો કે જોબ વર્કર છે તેનું અનરજિસ્ટર્ડ, એનું ટર્નઓવર 20 લાખથી ઓછું છે, તો તે વખતે પ્રિન્સિપલ મેન્યુફેક્ચરર એની જે GST એપ્લિકેશન કરે તેમાં એડિશનલ પ્લેસ ઓફ બિઝનેસ તરીકે આ જોબ વર્કરનું સરનામું આપવું પડશે અને તે ચલણથી માલ મોકલી શકશે. બરાબર. પણ જ્યારે જોબ વર્કર પોતાનું ટર્નઓવર 20 લાખથી વધારે તે પોતે પણ રજીસ્ટર્ડ હશે તો ત્યારે એ જરૂરી નથી. એટલે ચલણથી માલ જોબ વર્ક માટે મોકલશે અને માલ પાછો આવશે પ્રોસેસ થઈને 1 વર્ષમાં, એટલે પાછું એને ટેક્સ ભરીને પોતે નિકાલ કરી શકશે. એટલે જોબ વર્કની જોગવાઈ બહુ જ સિમ્પલ છે. અત્યારે ઘણો જે દર ઊભો થયો છે લોકો સાંભળ્યા વગર, ને અત્યારે આપણે જે દર કેવો છે કે આપણે સ્વિમિંગ શીખી રહ્યા છીએ, શીખીએ પણ ચોપડી વાંચીને સ્વિમિંગ શીખીએ, હજુ સ્વિમિંગ પુલમાં આપણે પડ્યા જ નથી. ચોપડી વાંચીને જોઈએ કે 50 ફૂટ ઊંડા સ્વિમિંગ પુલમાં આપણે જવાનું છે એટલે બીક લાગે, આમ હાથ હલાવો, આમ પગ હલાવવાના, શ્વાસ રોકવાનો. હવે તમે જ્યાં સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવા જાઓ તો તમને કેવી હિંમત આવી, 50 ફૂટની 60 ફૂટ પર તમે જવું હોય તો જઈ શકો છો. એવું આ જોબ વર્કને આ બધું જે GST રજીસ્ટ્રેશન ને બધી પ્રોસિજર તેમાં બનશે. જી. સાહેબ, સપ્લાયનું મહત્વ અને હાલના ટેક્સનું માળખું અને GST શું ફર્ક છે તે જણાવો. ને એટલે હાલના ટેક્સનું માળખું એટલે એવું છે કે બેઝિક જરૂરિયાતની વસ્તુઓ છે તેમાં 0% છે, કે ભાઈ ઘઉં જુવાર છે કે પછી એમાં ઘઉં જુવારના બધામાં પણ થોડુંક જે મને પોતાને ઓકવર્ડ લાગ્યું તે એ છે કે ઘઉં જુવાર ખેડૂત પોતાના ખેતરમાંથી કે શાકભાજી પોતાના ખેતરમાંથી પકવે અને વાડીમાંથી APMC કે બીજા દુકાનદારને ત્યાં વેપારીને વેચે તો એના પર કોઈ ટેક્સ ન થાય. પણ સરકારે એવું કીધું કે હવે આ જ માલ જ્યારે બ્રાન્ડેડ ગુડ્સ તરીકે જાય, કે ભાઈ ચાર મિનાર ઘઉં કે પછી રજવાડી ઘઉં, બંસી ઘઉં ને બ્રાન્ડેડ આવે છે ઘણી બધા પ્રકારના, તો હવે એ ઘઉંને બ્રાન્ડેડ પેકિંગ થાય ત્યારે એના પર 5% લાગશે. ને આ બાજુ એવું સરકારે એવો કાયદો FSSI માં કાઢેલો છે
કે ભાઈ તમે અનબ્રાન્ડેડ વસ્તુ વેચી નહીં શકો. એટલે આ એક થોડું ઓકવર્ડ લાગે છે કે ગરીબ ખેડૂત છે કે જે અત્યારે ખેતીવાડી કરીને આપણે પોતાને આપણે સૌને અનાજ બધું પૂરું પાડે છે, તો તેને તો ભલે 0% ટેક્સ લાગે, પણ એના ઘઉં જ્યારે રીપેક થઈને આવશે ત્યારે જે ગરીબ વર્ગ છે તેને કઈ રીતે 5% ટેક્સ પરવડે તે બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે બ્રાન્ડેડ ગુડ એ કંઈ લેવા જવાનું નથી. રાઈટ રાઈટ. એટલે આ એક થોડુંક સુધારા માંગી લે એવું વસ્તુ છે કે એટલીસ્ટ ઘઉં જુવાર કે ધાન્ય જ કહેવાય, અનાજ ધાન્ય જે કહેવાય, રોજબરોજ ખાવા પીવાની ચીજ ઉપર ખાવા પીવાની એટલે એટલે યામિની બેન કે ખાસ કરીને ઘઉં ચોખા જુવાર કે જેને રોટલાથી ને કાંડો ખાઈને લોકો પોતાનું ગુજરાન ચલાવે છે, મરચું ખાઈને, તેટલી રોટલા ચોખા ને બધા માટે જે ધાન્ય વપરાય એમાં તો 0% જ રાખવા જોઈએ, મારું પોતાનું માનવું એવું છે. જી સાહેબ, વિનોદભાઈ પાટીલનો પ્રશ્ન છે, ઇમિટેશન જ્વેલરી વ્યાપારીને કેટલો ટેક્સ ભરવો પડશે? ઇમિટેશન જ્વેલરી, જો તમારું ઇમિટેશન જ્વેલરી, મને એવું નથી લાગતું કે તમારું ટર્નઓવર 20 લાખથી વધારે હોય અત્યાર સુધી, તો મને જે અનુભવ છે તે પ્રમાણે. ભાઈ ઇમિટેશન જ્વેલરી તમારે એનો રેટ ઓનલાઈન CBEC વેબસાઇટ પર જોવો પડશે કે, અને તેમાં જો તમારે કોઈ પણ જાતની મદદની ચેનલ સુરત પર તમારો તમારો કોન્ટેક્ટ નંબર આપી દો ને તમારી વિગત જણાવી દો, અમે તમને કાલે આ રેટ બધા પૂરા પાડીશું. એટલે મારી વિનંતી S24 ન્યૂઝ ચેનલ પર તમે તમારા આઇટમની વિગત પૂરેપૂરી આપો કે ઇમિટેશન જ્વેલરીમાં કઈ કઈ વસ્તુ છે અત્યારે તે, ને અગાઉ પણ એક ભાઈએ આપણે ક્વેશ્ચન પૂછ્યો છે નમકીન માટે ને માટે, તો એ તમારો કોન્ટેક્ટ નંબર S24 ચેનલ પર ફોન કરીને આપી દો, અમે કાલે તમને તમારો HSN કોડ સાથે તમારો રેટ કેટલો લાગશે તે પણ અમે તમને આપીશું. જી, તો દર્શક મિત્રો, આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપનો કોન્ટેક્ટ નંબર લખાવી શકો છો આપનું નામ સાથે, તો આપને એનો જવાબ મનોજભાઈ માખણીયાશ્રી આપને ફોન કરીને જણાવી દેશે. સાહેબ, ધર્મેશ પ્રજાપતિ લાલ દરવાજાથી પૂછ્યા છે, ફોટોગ્રાફી પર GST કેટલું લાગુ પડશે? ફોટોગ્રાફી એટલે જોબ ચાર્જિસ કહેવાય, એટલે 18% લાગવો જોઈએ. જી, કારણ કે પ્રોસેસિંગ છે એટલે 18% છે. જી, એટલે એ લાગવો જોઈએ. સાગરભાઈ દેસાઈ પૂછી રહ્યા છે, બાયરનો GST નંબર વેરીફાઈ કરવા કઈ વેબસાઇટનો ઉપયોગ કરવો પડશે? હવે આ જે તમે પ્રશ્ન પૂછ્યો ને, તો બાયર જે ખરો, જી, તેનું તમે જેવું એન્ટ્રી કરશો તમારા સિસ્ટમમાં એટલે મિસમેચ બતાવશે. રાઈટ. એટલે એમાં શું છે કે તમે એન્ટ્રી ઓફલાઈન કરવાની, પછી ASP એટલે એપ્લિકેશન સુવિધા પ્રોવાઇડર્સ અને GST સુવિધા પ્રોવાઇડર્સ કરીને એજન્સીસ છે, તેના દ્વારા આ ડેટા GSTN નેટવર્કમાં સર્વરમાં દાખલ થશે. એટલે પછી તમે જ્યારે એન્ટ્રી કર્યા પછી તમને 24 કલાક પછી ખબર પડશે કે આમાં ખોટું શું છે કે સાચું શું છે. રાઈટ, બરાબર. એટલે એ તમારે જરા ધ્યાન રાખવું પડશે. અને બીજું કે બાયર જ્યારે આપશે ત્યારે એને સામે ક્રેડિટ લેવાની છે, GSTની ક્રેડિટ એને લેવાની, એટલે કોઈ દિવસ તમને ખોટો નંબર નહીં આપે, એની ગેરંટી છે. રાઈટ. સાહેબ, રિયલ એસ્ટેટમાં કેટલું GST લાગુ પડશે? હવે રિયલ એસ્ટેટનો પ્રશ્ન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જી, કારણ કે આપણા સુરત શહેરમાં સૌથી વધારે રિયલ એસ્ટેટનું બિઝનેસ. એમાં શું છે, હવે રિયલ એસ્ટેટમાં કે તમે બિલ્ડર તરીકે તમે પોતે બનાવતા હો તો 12%, અને કોઈ કોન્ટ્રાક્ટરને આપો તો તમને 18% GST લાગશે. જી, આ એક મોટામાં મોટો પ્રશ્ન છે. એટલે હમણાં 5-1 દિવસ પણ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું કે બિલ્ડરો કોઈ પણ ગ્રાહકને ફરજ નહીં પાડી શકશે કે 30 જૂન પહેલાં તમે પેમેન્ટ કરી દો, અને જો આવું કોઈ પણ આવો કોઈ પણ કિસ્સો સરકારને ધ્યાન પર કોઈ ગ્રાહક લાવશે તો તે બિલ્ડરને ની સામે યોગ્ય પગલાં સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી લેવામાં આવશે. એટલે બિલ્ડરોએ પોતે ટેક્સ રેટ ઘટાડવા માટે એવું રાખવું જોઈએ કે પોતે એ રીતે પ્લાનિંગ કરવું જેથી 12% GST લાગે, અને નહીં કે વર્ક્સ કોન્ટ્રાક્ટનો 18% GST લાગે. અને 12% જે GST લાગે તેની સામે તમે જે કોઈ સ્ટીલ, ધારો કે સિમેન્ટ છે, તેના પર 28% GST છે, સળિયા પર 18, કે એવો બહુ હાઈ રેટ છે, તો આ બધી જે તમે ટેક્સ ભર્યો છે તે તેની ક્રેડિટ તમને મળશે. એટલે ઇનફેક્ટ તમે જોવા જાઓ તો તમારી બિલ્ડિંગની કોસ્ટિંગ ઘટવાની છે, એની ગેરંટી હું આપું છું. જી, તો એ જે રિવર્ટ જે મળવાનું છે એ કેવી રીતે મળી શકે? તો પછી તે માટે તમે જે કહો છો ફાયદો થશે, GST ભરશે તો ફાયદો થશે, તો એ કેવી રીતે થઈ શકે? એટલે એમાં એવું છે કે તમે GST
ભરોને ફાયદો થાય એટલે શું છે કે હવે અત્યાર સુધી ઘણા વ્યક્તિઓની મેન્ટાલિટી હતી કે કોઈ પણ મોટાભાગની વસ્તુના કાચા બિલ જ લે, રાઈટ, પાકા બિલ લેવો નહીં. હવે ત્યારે સિમેન્ટમાં તો ફરજિયાત તમારે પાકા બિલ આવે, સ્ટીલમાં ફરજિયાત પાકા બિલ આવે, પણ ઈટી કપચીમાં બિલ વગર આવે, ઘણી વખત ઓછા બિલ આવે, તો તે હવે બધું બંધ કરવું પડશે. અને પાકા બિલ લેવા, જીએસટી નંબરવાલા જ બિલ લેવા, તો જ તમારે કામ કરવું. અધરવાઇઝ તમને પોતાને નુકસાન છે એનું ધ્યાન રાખજો. અને બીજું કે તમે અત્યારે કંઈ પણ જે કંઈ ટેક્સ પ્લાનિંગ કરો એ બરાબર, ટેક્સ ઇવેઝન ઇઝ નોટ પરમિટેડ, રાઈટ, બરાબર. એટલે તમારે એ ધ્યાનમાં રાખીને, એટલે આ જે કંઈ પણ થોડું ઘણું બી જે આપણે સુરતની પ્યોર ભાષામાં કહીએ તો રામરામ જે કહેવાય, રામરામમાં ચાલે બે નંબરમાં, તે મેક્સિમમ 6 મહિના ચાલશે, પછી બધા જ ટ્રાન્ઝેક્શનો જીએસટીના ટ્રેકમાં આવશે. એનું કારણ તમને કહું છું કે તમે જ્યારે પણ સ્ટીલ કે સિમેન્ટ ખરીદો, પણ જે મેન્યુફેક્ચરિંગ કંપની છે, જે પ્રોડ્યુસર છે, તે તો તમારું નામ લાગશે જ, તમારું નામ લખશે જ, એમાં એડ્રેસ લખશે, કારણ કે એને એના ટ્રાન્ઝેક્શનનો રિપોર્ટ કરવાનો કે 10 ટન સિમેન્ટ બનાવ્યું તો કોને કોને વેચી, રાઈટ, બરાબર. એટલે એમાં તમે ધારો કે બિલ ફાડી નાખ્યું તો પણ સરકારને એટલી ખબર પડશે કે આ 1 ટન સિમેન્ટ મિસ્ટર એક્સે લીધી છે, તેનો રિપોર્ટ એના એમાં રિટર્નમાં દેખાતો નથી. એટલે સરકાર કાં તો પેલા પ્રોડ્યુસરને પૂછશે, કાં તો પછી તમારા ઘરે ડાયરેક્ટ આવીને અધિકારીઓ પૂછી જશે. અને પ્રોસિક્યુશનને બધા કાયદા બહુ જ કડક છે, તે ધ્યાન રાખવું. જી સાહેબ, કિરીટભાઈનો પ્રશ્ન છે, મીઠાઈની દુકાનમાં કેટલા ટકા જીએસટી લાગશે? મીઠાઈની દુકાન એટલે આ જે તમે જે રીત ભાઈઓ પૂછો છો, તે એ કામ તમે, હું ફરીથી વિનંતી કરું છું, તમે S24 ચેનલ પર તમારો મોબાઈલ નંબર સાથે તમારી આઈટમની વિગતો લખાવી દો, અમે તમને ડેફિનેટલી સામેથી ફોન કરીને તમારા લિમિટેડ ટાઈમમાં, ખાસ 1 કલાકના સમયમાં આખા કાર્યક્રમનું સમાપન કરવું, ગાગરમાં સાગર આપણે કરી રહ્યા છે. જી, અને બહુ જ બધા દર્શક મિત્રોના પ્રશ્નો પણ આવી રહ્યા છે, એટલે ગાગરમાં સાગર કરી રહ્યા છે. અમારો પોતાનો હેતુ એવો છે કે જીએસટીની સામાન્ય સમજ આપી દઈએ અને લોકોને એને માટે જાગૃત કરીએ. હવે તમને બીજી વસ્તુ કે એક જ્યારે આપણે જાગૃત કરવા પડશે ત્યારે એક તમને કહી દઉં કે તમે એજ્યુકેશન સર્વિસીસ પર, મેડમ અત્યારે સર્વિસ ટેક્સ નથી, પણ એટલે એજ્યુકેશન સર્વિસીસ પર એટલે શું છે, સ્કૂલો જે છોકરાઓને ભણાવે છે તેની ફી લે છે, તો તેના પર કોઈ જીએસટી નથી. પણ ધારો કે એ સ્કૂલ પોતાનો હોલ કોઈ થર્ડ પાર્ટીને ભાડે આપે તો તેણે જીએસટી ભરવો પડે. જી, એવું જ અમારા ડૉક્ટર્સ ક્લાયન્ટ્સ છે, તેના પણ અમુક પ્રશ્ન હતા કે ડૉક્ટર્સ આર એક્ઝેમ્પ્ટ ફ્રોમ સર્વિસ ટેક્સ, બરાબર. હવે ધારો કે ડૉક્ટર સાહેબની ભાડાની આવક હોય 16 લાખની કન્સલ્ટેશન ફી, ને 5 લાખ ભાડાની આવક હોય, કોમર્શિયલ શોપ કે કંઈ બી ભાડે આપ્યું હોય કે ક્લિનિક કોઈ બીજાને ભાડે આપ્યું હોય, તો 21 લાખ છે, એટલે 20 લાખની ઉપર થયું એટલે એમને રજિસ્ટ્રેશન લેવું પડે. ખ્યાલ આવે ને? એટલે જે ગ્રોસ ટર્નઓવરની વ્યાખ્યા જે છે કે જેને માટે 20 લાખનું ટર્નઓવર ગણવાનું છે, એમાં દરેક પ્રકારના સપ્લાય આવી જાય, ટેક્સ ફ્રી, નોન ટેક્સેબલ, એક્ઝેમ્પ્ટ, એટલે ઇમ્પોર્ટ કરી હોય, સોરી એક્સપોર્ટ કરી હોય, તે બધી જ વસ્તુઓનો એમાં સમાવેશ થાય. બીજું એક દર્શક મિત્રોને મારે જાણ કરવી પડશે, બહુ ગંભીર વાત છે, કે ભાઈ તમારી વ્યાજની આવક છે, વ્યાજની આવક એટલે કઈ રીતે, કે તમે કોઈ વ્યક્તિને ચેકથી પેમેન્ટ કર્યું છે, લોન આપીશ, ને એના પર જે વ્યાજ આપ્યું તમને મળે છે, ધારો કે વ્યાજ તમારું 14 લાખ રૂપિયા આવ્યું, એટલે લોન છે ને એડવાન્સિસ 2%, બરાબર. તો એન્ટ્રી નંબર 8માં એ એક્ઝેમ્પ્ટ છે, એક્ઝેમ્પ્ટ છે, પરંતુ તમે જ્યારે તમારી બીજી પણ આવક હોય, ભાડાની આવક હોય, 14 લાખની તમારી વ્યાજની આવક છે, ભાડાની આવક 10 લાખ રૂપિયાની છે, તો તમારું 20 લાખની ઉપર ગયું, ભલે પેલું 14 લાખનું વ્યાજ તમને એવું લાગે વ્યાજની આવક જીએસટીમાં નથી, એ જીએસટી એના પર લાગતો નહીં, એક્ઝેમ છે બરાબર, પણ ટર્નઓવર ગણવા માટે એની આવક ઉમેરાશે, બરાબર. એટલે તમે ધારો કે પણ તમે એ જ વસ્તુ બેંકમાં એફડી તરીકે મૂકી કરો અને એની વ્યાજની આવક હોય તો તે વ્યાજની આવકનો આમાં સમાવેશ નહીં થાય, સર. ઓકે, એટલે આ એક બહુ આ શું વિવાદાસ્પદ ઇસ્યુ છે, બરાબર. ને આગળ મેં કીધું કે કેઝ્યુઅલ ટેક્સેબલ પર્સનમાં કે કોઈ ભાઈઓ અને બહેનો કે પેલું હેન્ડીક્રાફ્ટની આઈટમ કે 100 પીસ બનાવે,
ને 5,000 ની વસ્તુ હોય તો પણ વેચે કોઈ જગ્યાએ માર્કેટમાં, એટલે એને જીએસટી નંબર લેવો પડે, એમાં કોઈ લિમિટ નથી. જી સાહેબ, મનસુખભાઈ જોગાણીનો પ્રશ્ન છે વરાછાથી, ડાયમંડ પર કેટલું જીએસટી લાગશે? એટલે રફ ડાયમંડ હોય એટલે 0.25% છે. જી બરાબર ને, જ્વેલરી માટે હા, એટલે રફ ડાયમંડ 0.25% છે. જી લકીરાજ સિંહ ગોહિલનો પ્રશ્ન છે, ખેતીમાં કેટલું જીએસટી લાગુ પડશે? હવે તો ખેતીમાં કોઈ જીએસટી નથી, પરંતુ તમે એટલું યાદ રાખજો કે ખેતી તમે પોતે કરો કે કળાવડાવો કે તમે કોઈ બીજાની જમીનમાં ખેતી કરો, અને જે પ્રોડક્ટ મળે, ઘઉં, જુવાર, બાજરી, શાકભાજી, ફળફળાદિ, તેના પર કોઈ જીએસટી નથી, એટલે તમારે બે ધડક તમે તમારી રીતે કામ ધંધો કરી શકશો. જી સાહેબ, ગોપાલભાઈ પટેલનો પ્રશ્ન છે, ડેરી અને દૂધની જે કોથળી, મીન્સ કે દૂધ વેચતા હોય છે, તેના પર શું અસર થશે? રે જીએસટી લાગશે એના ઉપર? દૂધ પર જીએસટી છે જ ને અત્યારે, એટલે પ્રશ્ન જ, કારણ કે એને પશુપાલનની એમાં ગણીને દૂધને બાકાત રાખે. કલ્પેશભાઈનો પ્રશ્ન છે કે 1/7/2017 જીએસટી લાગુ પડી જવાનો છે, તો એમણે બિલ કેવી રીતે બનાવવું? હા, તો હવે એમાં શું છે કે જે બિલની જે જોગવાઈઓ છે તે તમને કહું, કે તમે અત્યારે જે રીતે બિલ બનાવો છો તે રીતે જ બનાવવાનું ચાલુ રાખવાનું છે, એમાં કોઈ ફરક નથી. પરંતુ જે જરૂરી છે તે કે માલ, એટલે તમારો પોતાનો જીએસટીએન નંબર, તમારો પોતાનો જીએસટીએન નંબર શું? ઓકે ઓકે, તમારો પોતાનો જીએસટીએન નંબર, તમારી વસ્તુનો એચએસએન કોડ, લેનારનો જીએસટી નંબર, ટેક્સવાળી આઇટમ એનો રેટ, કયા રીતે ટેક્સ લાગશે અને ટેક્સની ગણતરી રાખવાની, એટલે તમે ઇન્વોઇસ તમારી પોતાની રીતે બનાવી શકશો. જી પણ કેટલાક મેન્ડેટરી ફિલ્ડ્સ છે તે તમારે એમાં બતાવવા પડશે, બસ, એ સિવાય બીજો કોઈ એવો ડરવાનું કોઈ કારણ નથી. જી બરાબર ને, એને માટે જો તમારે ફોર્મેટ જોઈએ તો તમારો ફોન નંબર ચેનલ પર લખાવી દો, અમે તમને ફોર્મેટ પણ આપીશું. જી બરાબર. સાહેબ, એક પુન્નાભાઈનો પ્રશ્ન છે કે એમનું ફાર્મ છે જેમાં સ્ટાફ છે એ કોન્ટ્રાક્ટ લેબર છે, તો એ સ્ટાફની સેલેરી 10,000 છે અને ડિરેક્ટર સેલેરી, તો તેના પર કોઈ ટેક્સ લાગશે? એટલે એવું છે કે ફાર્મમાં જે તમે જો માલિક અને નોકર વચ્ચેનો સંબંધ, એમ્પ્લોયર એમ્પ્લોયી સંબંધ, જી એમાં પગાર ચૂકવવા, એમાં કોઈ જીએસટી નથી. પણ તમે આપણા સુરતના ડાયમંડ કિંગે જે આપણા ડાયમંડ આપણા જે શું કહેવાય, એમના કારીગરોને, એમના કારખાનાના એમ્પ્લોઈઝને જે કાર આપેલી, હા જી બરાબર, તે હવે જીએસટી લાગશે. એટલે સરકારે એ આઈડિયાથી આવી છે કે એમ્પ્લોયર અને એમ્પ્લોયી વચ્ચે કોઈ પણ પ્રકારની ગિફ્ટ અપાય અને એની વેલ્યુ, એની કિંમત જો 50,000 વધારે હશે તો એના પર જીએસટી લાગશે. એટલે તમે દિવાળી ગિફ્ટ આપો ત્યારે એ ધ્યાન રાખવું કે ભાઈ ગિફ્ટ 50,000 અંદર હોય, અંદર હોવી જોઈએ. બરાબર, એટલે તમે જ્યારે કોઈને પગાર તરીકે કોઈ પણ વસ્તુ ચૂકવતા હશો ને ત્યારે તેના પર કોઈ જીએસટી લાગશે નહીં. જી સાહેબ, જ્વેલરી ઇન્ડસ્ટ્રીને જીએસટી લાગુ પડ્યો છે, તો તે લોકોએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં હમણાં જ અમારે જીજીપીસીના અધિકારીઓ અને કેટલાક વેપારી ભાઈઓ સાથે પણ મુલાકાત થઈ હતી, તો એમાં અમે એમને કીધું કે તમારે ત્યાં જે જોબ વર્ક કરવા માટે ભાઈઓ છે, બંગાળી ભાઈઓ ને બધા જે કરે છે દાગીના બનાવવાનું, તો એનો પણ જીએસટી નંબર તમારે લેવડાવવો જરૂરી છે. જી કારણ કે જ્યારે એની પણ મજૂરી 20 લાખથી ઉપર થતી હોય તો ત્યારે જરૂરી છે. એનું કારણ છે, જેવું ઈવે બિલ આવશે ને, એટલે ધારો કે તમે એને માલ જોબ વર્ક માટે આપ્યો, તે ગજવામાં લઈને જશે ને 100નું, એ બી નેચરલી 50,000 ઉપરનું હશે, તો તમારે ઈવે બિલ એનું ફાડવું પડશે, ને જ્યારે બી રસ્તામાં જીએસટી ઓફિસર પકડે ત્યારે ઈવે બિલનો કોડ નંબર એને આપવો પડશે, નહીં તો એને માટેના ગંભીર પરિણામો આવી શકે. એટલે અમે પોતે એવું ઈચ્છે કે દરેક જ્વેલરીના વેપારી જે મોટા પાયા પર કામ કરે છે તેમણે જીએસટી નંબર જોબ વર્કર પાસે લેવડાવો, અથવા તો પછી રિવર્સ ચાર્જમાં એમને પોતે જીએસટી ભરવો પડશે. એટલે જીએસટી પોતે રિવર્સ ચાર્જમાં ભરવું એ સૌથી દુઃખદાયક છે, કારણ કે સામેની વ્યક્તિને લીધે જે કંઈ તમારાથી બી ભૂલ થાય તો તેને માટે પણ તમારે દંડ અને વ્યાજની જોગવાઈઓ પ્રમાણે ભરવો પડશે, દંડ કે પેનલ્ટી ભરવી પડશે. રાઈટ સાહેબ, એક મારો છેલ્લો પ્રશ્ન છે હવે,
જે નવી સ્ટાર પદ્ધતિ કઈ આવવાની છે તો એ શું છે એ વિશે આપ તમે બહુ સરસ પ્રશ્ન પૂછો. કારણ કે આ જે હવે અત્યાર સુધી આપણે બહુ મજા કરી, વેટ ડિપાર્ટમેન્ટમાં રજીસ્ટ્રેશન લીધું, પછી બે રિટર્ન ભર્યા, પછી ગાયબ થઈ ગયા, રાઈટ, પછી એ નંબર આપણે 5 વર્ષ સુધી ચલાવીએ, ઓનલાઈન તો દેખાય કે નંબર રદ થઈ ગયો છે, રાઈટ, બરાબર. પછી એક્સાઇઝના રિટર્ન છે કે એ બધામાં હવે જે સ્ટાર રેટિંગ એટલે એવું છે કે સરકારે એવું કીધું કે તમે જ્યાં જીએસટી કમ્પ્લાયન્ટ છો, એટલે મીન્સ કે તમે રેગ્યુલર રિટર્ન ભરો છો, તમે રેગ્યુલર ટેક્સ ભરો છો, અને દરેક ઇનપુટ ટેક્સ ક્રેડિટથી માંડીને કોઈ પણ જગ્યાએ તમે બને એટલી ઓછી ભૂલ કરો છો, તો એવું માની લે કે ભાઈ જે સૌથી ઓછી ભૂલ કરે એને 10માંથી 10 માર્ક આપવામાં આવે, કોઈ ભૂલ નહીં કરે 10માંથી 10, થોડી ભૂલ કરે 10માંથી 9, પછી સાવ લબાડ હોય તો તેને 0 થી તેને 2 જ માર્ક આપવામાં આવે. એટલે હવે આ રેટિંગ જે ખરું ને એ સ્ટાર રેટિંગ કહેવાય. જેટલા સ્ટાર તમને વધારે મળે એ ઓનલાઈન આખી દુનિયાને દેખાશે જીસ્ટેન નેટવર્ક પર. એટલે તમારે ધારો કે ફોરેનનો કોઈ સપ્લાયર હોય કે તમે કોઈને માલ વેચતા હોય તો તે વ્યક્તિ પણ તમારું સ્ટાર રેટિંગ જોશે અને તેને આધારે તમારે ડીલિંગ કરશે. ધારો કે અત્યારે તેવું સ્ટાર રેટિંગ કેટલા સ્ટારને શું છે નક્કી નથી, પરંતુ આપણે એવું માની લે કે 0 થી 10ના સ્ટાર આવે તો તમને 10 સ્ટાર મળ્યા, એટલે તમારું એવું બનશે કે આખી દુનિયામાંથી તમારે પણ માલને સપ્લાય કરવા માટે માંગણી કરશે કે ભાઈ તમારું 10માંથી 10 માર્ક છે. એટલે તમે જેમ કે આપણે બહુ હોશિયાર વિદ્યાર્થી એના 99.99% છોકરાને આપણે સિલેક્ટ કરીએ નોકરી ધંધામાં કે કોઈ બી અભ્યાસક્રમ માટે, તેવું આ સ્ટાર રેટિંગ છે. એટલે તમારું સ્ટાર રેટિંગ જેટલું હોય એટલું તમને બેનિફિટ ધંધામાં વધારે થશે. બીજી વસ્તુ કે તમે બેંકમાં લોન માટે જશો એટલે તમારું સ્ટાર રેટિંગ 10માંથી 9 હોય, 6 હોય, 7 હોય, એટલે તમને બેંક તરત લોન આપી દેશે. કારણ કે બેંકને ખબર છે કે સ્ટાર રેટિંગ ક્યારે મળે, કે માણસ પોતાના ધંધાને પત્રકો ભરવામાં ટેક્સ ભરવામાં ખૂબ જ નિયમિત હોય તો જ આ સ્ટાર રેટિંગ 6 કે 7 થી વધારે મળ્યું હોય. એટલે બેંકની લોન છે કે તમને સરકારની સહાય પણ કે કોઈ પણ જાતની કોઈ પણ મદદ વેપાર ધંધાને વિકસાવવા માટે સ્ટાર રેટિંગ તમારા માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે, હું એની ગેરંટી આપું છું. જી, ખૂબ જ સરસ માહિતી આપણે જીએસટી વિશે મનોજભાઈ માખણીયા પાસેથી લઈ રહ્યા હતા. દર્શક મિત્રો, આપના કોઈ પ્રશ્ન રહી ગયા હોય અને આપને જો જીએસટીને લગતું કોઈ પણ પ્રશ્ન અથવા તો કોઈ પણ મૂંઝવણ હોય તો આપ અમારા S24ના ફોન નંબર 2427000 પર આપનો ફોન નંબર અને આપનું નામ લખાવીને આપનો જે પ્રશ્ન છે એ પણ લખાવી શકો છો. તો આપને અમારા તરફથી સામેથી આપને ફોન કરીને એનું આપને સમાધાન પ્રશ્નોનું કરી આપીશું. તો મનોજભાઈ, આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ સરસ માહિતી અમારા દર્શક મિત્રોને મળી છે. તો ફરીથી મળશું ત્યાં સુધી. દર્શક મિત્રોમાં આપને કોઈક સંદેશ આપવો હોય અમારા દર્શક મિત્રોને? હું પોતે એવું માનું છું કે અત્યારે જે આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ ભારત સરકાર જે કરવા જઈ રહી છે તેની નજર આખી દુનિયા પર છે. આખી દુનિયાની નજર આપણા જીએસટીએનને ઇમ્પ્લિમેન્ટેશન પર છે. જી, અને આપણે એક ભારત સરકારને એક સારા નાગરિક તરીકે હું એ સલાહ આપું કે બને એટલા વ્યવસ્થિત થવાની કોશિશ કરીએ, જેથી આપણે પણ એવું યુએસએમાં જે ફેસિલિટી મળે છે ભારત તે પણ ફેસિલિટી ભારતમાં મળતી થાય, અને એક સારા નાગરિક તરીકે એક આખી દુનિયામાં એક આપણે સારો સંદેશ પહોંચાડીએ, બસ એટલી મારી અપેક્ષા છે. થેન્ક યુ. ખૂબ જ સરસ. દર્શક મિત્રો, S24 ન્યૂઝ ચેનલ દ્વારા આપને ખૂબ જ સરસ સારા કાર્યક્રમો અને અવેરનેસના કાર્યક્રમો અમે આપને બતાવતા રહીશું, લાઈવ કાર્યક્રમ આપની હાળતા રહેશો. ફરીથી મળીશું ત્યાં સુધી. નમસ્કાર.